श्री रामचंद्र कृपाल भज मन हरण भव भय दारुणम नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम श्री राम श्री राम. Myself, singer, anchor, actor, writer and specially dual voice queen, Dr. Preeti Bhatt. હું સિંગર પ્રીતિ ભટ્ટ. આજે રામનવમીના પવિત્ર પાવન અવસર પર મારી કંપની એટલે કે સિદ્ધ મ્યુઝિક કંપનીના નામે આજે યુટ્યુબ ચેનલ અમે લોન્ચ કરી રહ્યા છીએ. એની સાથે આપણે આજે રામલલ્લાનો જન્મદિવસ હોય અને પવિત્ર પાવન અવસર હોય ત્યારે શ્રી રામચંદ્ર કૃપાલ ભજમન નામની રામ સ્તુતિ કે જેમાં રામના ગુણગાન ગવાય છે એ સ્તુતિ આપણે એક નવા કમ્પોઝિશનમાં અને એક નવા અંદાજમાં રજૂ કરી રહ્યા છીએ. યંગ મ્યુઝિક ડાયરેક્ટર ઓમ દવે મ્યુઝિક એરેન્જ પણ કરેલું છે અને એનું કમ્પોઝિશન પણ કરેલું છે, સાથે વિડીયો એડિટિંગ પણ ઓમ દવેનું જ છે. અત્યારના ન્યૂ યંગ જનરેશનમાં જે એનિમેશન મૂવીનો ટ્રેન્ડ છે, જે ક્રેઝ છે, એને ધ્યાનમાં રાખીને આપણે યંગ જનરેશન પણ ધર્મ અને ભક્તિ તરફ વળે એવા આશયથી આજે આપણે સિદ્ધ મ્યુઝિક નામની ચેનલ યુટ્યુબ ચેનલ લોન્ચ કરી રહ્યા છીએ અને એની સાથે બધા જ ડિવોશનલ કન્ટેન્ટ આપણે આ ચેનલમાં લોન્ચ કરશું. આજે આ જે કન્ટેન્ટ આપણે લોન્ચ કરી રહ્યા છીએ, રામ સ્તુતિ જે લોન્ચ કરી રહ્યા છીએ, એમાં સ્વર મારો એટલે કે પ્રીતિ ભટ્ટનો છે. પણ સિદ્ધ મ્યુઝિકની અંદર અધર કોઈ સિંગર પણ પોતાના ગાયેલા કોઈ ડિવોશનલ ગીતો હોય કે ભક્તિ સંગીત ભક્તિ રસથી ભરેલા જે ગીતો છે એ જો લોન્ચ કરવા ઈચ્છતા હોય તો અમે એમને પણ આવકારીએ છીએ. સિદ્ધ મ્યુઝિક એ મ્યુઝિક ચેનલ છે, જેમ આપણે અલગ અલગ મ્યુઝિક ચેનલો ચાલતી હોય છે, ટી સિરીઝ છે, વિનસ છે, HMV છે, આ ટાઈપની આ એક મ્યુઝિક ચેનલ છે કે જેમાં અલગ અલગ સિંગરો પોતાના કન્ટેન્ટ રજૂ કરી શકે. પણ માત્ર આમાં તમે ધાર્મિક ચેનલ ધાર્મિક ગીતો જે હશે, ભજન હશે, એ જ તમે રિલીઝ કરી શકો છો. કોઈ મૂવીના સોંગ આપણે રિલીઝ નથી કરતા. આ અમે લગભગ છેલ્લા 1.5-2 વર્ષથી પ્લાનિંગ કરી રહ્યા હતા અને આ ચેનલ શરૂ કરવા પાછળનો આશય એક જ છે કે આમાં યંગ જનરેશનને, કારણ કે અત્યારે બધા જ આપણે જોઈએ છીએ કે સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા બધા પ્રચારો થઈ રહ્યા છે, તો ધર્મ અને આપણા ભક્તિનો જે પ્રચાર છે એ પણ આ માધ્યમથી જ આપણે કરીએ અને અત્યારનું જે યંગ જનરેશનને જે ફોર્મમાં જોઈએ છે એ ફોર્મમાં અમે આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. જ્યારે તમે આ ભજન સાંભળશો ત્યારે તમને એક અલગ ફીલ આવશે. અત્યારનું જનરેશન જે કમ્પોઝ કરી શકે છે, જે મ્યુઝિક એ ડાયરેક્ટ કરી શકે છે, એ જ રીતે કમ્પોઝ કરેલું છે ઓમ દવે, અત્યારના યંગ મ્યુઝિક ડાયરેક્ટર છે કે જેણે અત્યારની જનરેશનને અનુરૂપ આ પ્રાચીન ભજન છે, આ એક ટ્રેડિશનલ લિરિક્સ વાળું ભજન છે કે જેમાં શબ્દો વર્ષો પહેલા લખાયેલા છે, પણ અત્યારના જનરેશનના કમ્પોઝિશનમાં પણ આ ભજન તમને એટલું જ કર્ણપ્રિય લાગે છે. અત્યારે જે રીલ્સનો એનો જમાનો છે, જે રીતના કન્ટેન્ટ પીરસવામાં આવે છે ઇન્સ્ટામાં, તમારા દ્વારા જે ભજનની યંગસ્ટર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે, શું નવું હશે કે યંગસ્ટર પ્રેરાય જોવા માટે? જે રીતે આપણે અત્યારનો ટ્રેન્ડ છે એવી જ રીતે આપણે કીધું કે વિડીયોગ્રાફી પણ અમે એવી રીતે કરેલી છે કે લોકોને અત્યારે વિડીયોગ્રાફીમાં લોકોના ચહેરા જોવા કરતા એનિમેશન ટાઈપ વધારે વળ્યા છે, તો આની પણ આપણે પ્રભુની એટલે શ્રી રામચંદ્રજીના જ અલગ અલગ આપણે પોઝ લીધેલા છે અને એક એનિમેશન મૂવી આપણે બનાવેલું છે જેમાં સિંગર તમને ક્યાંય હાઈલાઈટ નથી થતા, પણ ભગવાન જ હાઈલાઈટ થશે કમ્પ્લીટલી. પણ એક એનિમેશન મૂવી બનાવેલું છે કે જેથી કરીને અત્યારનું યંગ જનરેશન એને જોવા માટે પ્રેરાય. કારણ કે અમે જ્યારે પણ આ વિષય ઉપર ચર્ચા કરતા હોઈએ છીએ ત્યારે ધ્યાનમાં આવે છે કે યંગ જનરેશનને આપણા ધર્મ વિશે ખૂબ જ્ઞાન અત્યારે ઓછું છે, તો એને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા યંગ જનરેશનમાં ધર્મ અને ભક્તિનો પ્રચાર થાય, આપણો હિન્દુ ધર્મ શું છે એ યંગ જનરેશન જાણવા માટે પ્રેરાય અને આવા જ ગીતો દ્વારા આપણે આપણા ભગવાનના ચરિત્ર એમના સુધી પહોંચાડીએ, એમના ચરિત્રની ગાથાઓ જે છે, એમની એમના જીવન ચરિત્રની જે ગાથાઓ છે એ એમના સુધી પહોંચે, એ એક અમારો નમ્ર પ્રયાસ છે. એટલે એના માટે જ અમે એનિમેશન મૂવી બનાવ્યું છે અને સંગીત પણ એ પ્રકારનું છે કે યંગસ્ટર લોકો પણ સાંભળવા માટે પ્રેરાય.